આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. હવે સંવાદ 2494 જયશુદ પૂનમ સંવાદ તારીખ 10/6/1868 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી સમયકાળ શાસ્ત્રમાં સર્વેશ્વર નારદીકારના પરિશિષ્ટમાં શ્લોક 260, 261 અને 262 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સમયસાર શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 533. નમો નો સૌરિયંતાણમ નમો નો સૌદાનમ નમો નો સૌરિયાણ નમો નો સૌજાયણ નમો નો સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુમદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજાય સ્વાનુભૂત્યાચાસ્તિ 260 બરાબર. આ નિત નો ભંગ છે, એની સામે અનિત વાળા નિત માનતા નથી એમ વાત પહેલી કરે છે. પશુ નામ એક પક્ષ દ્રષ્ટિ વાળા અજ્ઞાની આ આત્મા વસ્તુ છે ધ્રુવ નિત્ય, એની અવસ્થામાં ઉત્પાદ હોય એટલી અવસ્થા થાય છે પર્યાય. એના લક્ષિત એવા જે બહેતા સમય સમય અવસ્થા થાય છે એ જ હું છું એમ અજ્ઞાની માને, પર્યાય માને છે એમ કે છે. એક કઈ અવસ્થા પર્યાય મોટી વસ્તુ ધ્રુવ ચિદાનંદ અનંત આનંદ કંદ છે, નિત્યાનંદ આત્મા છે એને એ માનતો નથી. વર્તમાનમાં એની અવસ્થામાં ઉત્પાદ હોય ઉત્પાદ હોય પર્યાય બદલાય છે, એમાં લક્ષિત એવાજી ઉત્પાદ થી લક્ષ એવાજી વહેતા જ્ઞાનના અંશો ઉત્પાદ થી લક્ષ થવા લાય એવા જે જ્ઞાનના અંશો, જ્ઞાન પ્રધાન વાત છે ને, તેરું અનેકાત્મકપણા વળી અને અનેકપણાના વળી આત્માને નિર્ણય કરતો હોય અનેક અવસ્થા તેર હું છું. નિર્ણય જ્ઞાન કરતો થતો ક્ષણભંગના સંગમાં પડેલો, સમય સમયની અવસ્થા ભિન્ન ભિન્ન થાય તેના સંગમાં તેના પરિચયમાં તેની પ્રતીતમાં તેના લક્ષમાં તેના આશ્રયમાં પડેલો બાળપણે નાશ પામે છે, પોતાના આત્માને અનુભવી શકતો. સમજાણું કઈ નિત્ય આત્મા ત્રિકાળ છે એની દ્રષ્ટિ એને નથી. શ્રાદવાદી તો ચૈતનાત્મકપણા વળી જેવું અનેકાત્મકપણા વળી અહીં ચૈતનાત્મકપણા વળી ચૈતન વસ્તુને ચૈતન ભગવાન નિત્ય વસ્તુ છે નિત્ય, અનેક અનેકપણું એ પર્યાયનું સ્વરૂપ છે, આ ચૈતનપણું એ ચૈતન વસ્તુનું સ્વરૂપ છે, ત્રિકાળ એકરૂપ વસ્તુ. ચૈતનાત્મકપણા વળી ચૈતન વસ્તુને એમ શું કીધું એમાં, આત્મા જ્ઞાનાનંદ આદિ ચૈતન વસ્તુ વડે નિત છે, ચૈતન વસ્તુ છે એવા નિત્ય ભગવાન આત્મા નિત્ય ઉદિત અનુભવતો થતો વિકાસ જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમ અંતરદ્રષ્ટિમાં આત્માને નિત્ય પ્રગટ અનુભવતો થતો. આત્મા આનંદ અને નિત શાંત સ્વરૂપ છે, જ્ઞાન રૂપ છે, ત્રિકાળ વિનાયક છે એવી દ્રષ્ટિ ધર્મી રાખતો પોતાના જ્ઞાનની ધારા ટંકુત કે ઘન સ્વભાવ એવો જેનો મહિમા છે અનુભવ તો થોકો કીધો ને, પર્યાયમાં એનો ત્રિકાળ શુદ્ધ આનંદ છે તેને અનુભવે છે, એને રાગ આદિનો અનુભવ જ્ઞાનીને નથી.
સમજાય છે? કાંઈ જ્ઞાન સ્વરૂપ આત્મા ચિદાનંદ અનાદિ અનંત એવા આત્માની દ્રષ્ટિ હોવાથી તેની વર્તમાન પર્યાયમાં જ્ઞાન અને આનંદની ધારાનું વહન છે. સમજાય છે? કાંઈ નિત્ય ઉદિત અનુભવ તો થતો શુદ્ધ ચૈતન ધ્રુવ એને અનુભવતો, એટલે પર્યાયમાં એને અનુભવતો જ્ઞાન આનંદ આદિની એકાગ્રતા અનંતાગુણની શુદ્ધિના અંશને વેદતો. કેમ કે છે? કેમ કે ચૈતનાત્મક ચૈતન વસ્તુ આખી અનંત ચૈતનના સ્વભાવ વાળી ચીજ છે, એમાં રાગ ને પુણ્ય વિકલ્પ છે. એવા ચૈતનાત્મ ભગવાન આત્મા એના દ્રષ્ટિ કરીને અનંત ગુણના અંશોની નિર્મળતા એને અનુભવતો થતો. આનું નામ ધર્મી. અહીં તો કે છે કે વિકાર ને વેદ તો નથી ધર્મી, એમ કે છે. પર ને તો વેદવું છે જ, ક્યાંય તો જળ ને પર છે. શરીર વાણી પદ પર જળ, કર્મ એક જળ છે. વિકાર ના પરિણામે જળ છે, આત્માનું વેદન નથી. એકલો જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વરૂપ એના અંતર્મુખ થઈને, અંતર્મુખ થઈને એની પર્યાયી નિર્મળ છે એને અનુભવતો વેદતો આત્માને નીચ માને. સમજાય છે? કાંઈ નિત ત્યારે માન્યો કહેવાય કે નિત સ્વરૂપ દ્રષ્ટિ થઈને અનુભવ કરે ત્યારે, એમ કે છે. ચૈતનાત્મક પણ આવડીએ તો ચૈતન વસ્તુ નિત્ય ત્રિકાળ એવી ચીજ ને નિત્ય પ્રગટ છે એને અનુભવતો થતો. ટંકોત્કિરણ ઘન સ્વભાવ, ટંકોત પિંડરૂપ સ્વભાવ જેનો મહિમા છે, સ્વભાવની એકાગ્રતા ત્રિકાળ વસ્તુ છે એની એકાગ્રતા, એવા જ્ઞાનરૂપ વર્તો થતો. જ્ઞાન રૂપ એટલે આનંદ રૂપ, જ્ઞાન રૂપ, શ્રદ્ધા રૂપ, શાંતિ રૂપ, સ્વચ્છતા રૂપ, પ્રભુતા રૂપ. જો આનું નામ ધર્મ. મગનભાઈ અરે ધર્મ આવું કે અજ્ઞાની અનાદિ થી એકલા અનિત ના પ્રવાહ ના લક્ષ્ય રાગ ને દ્વેષ ને વિકાર ને વેદે છે, એમ કે છે. સમજાવું કાંઈ? જ્ઞાની નિત્યના લક્ષ્યે નિત્યના સ્વભાવને અનુભવતો શાંતિ અને જ્ઞાનને અનુભવે છે. સમજાણું? એવા જ્ઞાન વર્તો જીવે છે. જીવે છે તે જેવું છે તેવું એનું જીવન ટકે. શુદ્ધ જ્ઞાન મૂર્તિ ચૈતન ધ્રુવ ધ્રુવ છે તેને અવલંબીને અનુભવે છે. જીવતો ધ્રુવ છે તેને જીવતો માને છે, અનુભવથી તેને જીવતો ટકતો માને. અરે વાત, એકલા અહીં વિકારની વાત નથી. એકલો જ્ઞાન નિર્મળ અને ધ્રુવ અને એની પર્યાય નો અનુભવ નિર્મળ એ જ્ઞાની નું કર્તવ્ય છે. અહીં વિકાર સ્વીકાર ની વાત અમે છે, જવાની વાત જ નથી. એમ કહું છે ક્યાં છે? વસ્તુમાં નથી એટલે, કારણ કે વસ્તુમાં નથી વ્યવહાર. રાગાદી વિકલ્પ થઈ વસ્તુમાં, દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, તો એનો અનુભવની પર્યાયમાં પણ એ નથી. વસ્તુ જ્ઞાન એવો જ્ઞાતા દ્રષ્ટા ભગવાન, શુદ્ધ ચૈતન ધાતુ ચૈતનાત્મક વસ્તુ એને માનતો એટલે એને જાણતો એટલે એને અનુભવતો. સમજાય છે? કાંઈ એવી વસ્તુ ધ્રુવ આનંદ મૂર્તિ પ્રભુ આનંદ ની ધામ
દ્રવ્યમાં આનંદ, ગુણમાં આનંદ, એની દ્રષ્ટિ કરતા પર્યાયમાં આનંદ એમ કે છે. જોના હેરાન હેરાન થાય છે કે નહીં આ બાદમાં, દુઃખી છે કે નહીં, કે શું કહે છે, ભૂલે નથી સુખ ને હેરાન ગતિ છે. પૈસામાં આબરૂમાં એ મમતા છે ને એની તરફ ની, એ હેરાન ગતિ છે. ક્યાં નહી હું એના ગામમાં આવી છે કે નહીં, કેટલા વર્ષો તો બચાર લીમડી વાળ અહીં તો હાલશે કેમ છે કે નહીં, અહીં તો કાઢશે લીમડી પેલા કે જો આવડાવશે, બીજા કે વઢવાના આવશે, ત્રીજા કે લીમડી આવશે, ત્રણે નો આવ્યા. એનું ગામ તો લીમડી કહેવાય, કેમ નહીં બાપ દાદા એવી જગત ની ચીજ છે, મમતા ની ચીજ એવી છે કે છે. આ તો ભગવાન પોતા પાસે જ પીડ્યો શકે છે, એને વેદવામાં ક્યાંય પર ઉપર લક્ષ કરવા જેવું મેળવા જેવું તો નથી, પણ લક્ષ કરવા જેવું નથી એમ કે છે. અહીં તો પોતે ભગવાન નિત્યાનંદ પ્રભુ વિનાયક મૂર્તિ આત્મા એનું લક્ષ અને આશ્રય કરતા જે અનુભવ થાય એ શુદ્ધતાનો જ હોય. એને ધર્મ કહે છે, સમજાવું કઈ, એને ધર્મ કહે છે, એને ધર્મી જીવ કહે છે એમ કે છે. સાંભળી જ્ઞાની, સાંભળી કહો જ્ઞાની કહો ધર્મી કહો, ભાવાર્થ એકાંતવાદી એક જ પક્ષ જોનારો અનિતના પક્ષને જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાન ને ઉપસ્થિત વિણસું દેખીને જે કઈ જાણવાયું વસ્તુ એને લક્ષે જ્ઞાનની અવસ્થાને પણ ઉપસ્થિત વિણસી દેખીને અનિત પર્યાયો દ્વારા ક્ષણે ક્ષણે અવસ્થા પલટે દ્વારા હો, બહારની વાતો છે જ નહીં. આત્માના અવસ્થા જે ક્ષણે ક્ષણે નવી નવી જાણવાયું વસ્તુના લક્ષ્યે અનેક આકાર જ્ઞાનની અવસ્થા ઉત્પાદ થાય તે દ્વારા આત્માને સર્વથા અનિક માનતો, બહુ જ ક્ષણિક માને છે ને, એ તો એ બૌદ્ધ નો તો દાખલો છે. અહીં બધા અનિત માને આ રીતે, જેને નિત્યની દ્રષ્ટિ નથી અને પર્યાય બુદ્ધિમાં અંશકર ભળેલો છે એ બધા બૌદ્ધ મતવાળા છે. જૈન માં પીડ્યું હોય તો જૈન ની ખબર નથી, જૈન હું બૌદ્ધ મતી છે એમ કે. અનિત વર્તમ ભગવાન ત્રિકાળ નિત્યાનંદ છે એને ભૂલી વર્તમાન અવસ્થાના વેદનના પ્રવાહમાં લક્ષ્મી પડ્યો છે એ અનિત ને પડ્યો બોધમતી છે. જ્ઞાન ને ઉપસ્થું મીણસું દેખી પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત માનતો, બિલકુલ પર્યાય પ્રસંચિત પર્યાય અનિત છે, ધ્રુવ છે એમ જાણતો નથી. પોતાને નષ્ટ કરે છે, પોતાની ટીકાઉ ચીજ છે એને એટલા અવસ્થા પૂરતો જાણી ધ્રુવ નો અભાવ કરે, દ્રષ્ટિમાં ટીકાઉ ચિદાનંદ સ્વરૂપ છે એનો દ્રષ્ટિમાં અભાવ કરે, દ્રષ્ટિનો અભાવ કરે એનું નામ આત્માને નષ્ટ કરે છે. ધ્રુવ એને માનતો અનુભવતો જાણતો નથી, માટે ધ્રુવ નો અનાદર કરે છે, નાશ કરે છે એમ કે. છતી ધ્રુવ થી જ તેનો અભાવ કરનાર શ્રદ્ધામાં આત્માનો નાશ કરે છે. સાધનાદી તો જો કે જ્ઞાન જ્ઞેય અનુસાર ઉદય વિણસે છે તો પણ ચૈતન્ય ભાવનો નીચ ઉદય અનુભવતો, જ્ઞાન સ્વભાવથી નીચ ટીકાર ધ્રુવ છે એમ અનુભવતો થકો જીવે છે, એટલે પોતાના સ્વરૂપને આશરે પોતાની શાંતિનું વેદન એનાથી જીવને જીવાડે છે. ધ્રુવ સ્વયં અનુભવે એટલો આ તો અનેકાંતનો છે ને આમાં એની વાત છે. એ પ્રમાણે નિત્યત્વનો ભંગ કર્યો છેલ્લો ભંગ રહ્યો એક 14માં ભંગના કલ સુપે કાય કહેવામાં આવે છે. ટંકોત્કીર્ણ વિશુદ્ધ બૌદ્ધ વિસરાકાર આત્મતત્વાશયા વાંછંતિ ઉછલત અચ્છ ચિત્પરણતિ ભિન્નમ પશુ કિંચન
ज्ञानं नित्यं अनित्यतां परिगमे अपि आसादयत्नोज्ज्वलम् श्राद्वादी तदनश्विच्यतां परिवृषम् व्रतिक्रमात् पशु चौधरी बोलमा पशु शब्द वापर है भगवान कने विकवता छे ने विवेक नथी विकवता छे ने विवेक नथी मूर्खाई छे ने आत्मज्ञान नथी एथी एने पशु कहो छे पशु टाळी સ્વરૂપ કેવી આવશે એમ આવે છે સમજ મારે છે ને ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિની હયાતી પોતાની હોવા છતાં એને ન માનતા એકલી ક્ષણિક પર્યાયોને માનીને પોતાના સ્વરૂપનો નાશ કરે છે અહીં હવે અનિતના ભંગની વાત કરે છે તો એકાંતી આત્માને તદ્દન એકાંતિ નિત માનતા એ સિદ્ધ કરે છે એકાંતિ નિત જ છે એના અવસ્થાઓ થાય એનું સ્વરૂપ નથી શિષ્ય જ્ઞાનના ફેલાવી આકાર આત્મતત્વની આશાથી મારું સ્વરૂપ તો એક રૂપ જ્ઞાનાનંદ એક રૂપ હોવું જોઈએ એમ અજ્ઞાની માની અને અવસ્થામાં થતા અનિતની નિર્મળતાની ધારા તેને આત્મા માનતો નથી અહીં નિર્મળ ધારી વાત છે જો પૂછવતી નિર્મળ કહેવાય ને ચૈતન પર નથી ઓલી વાત લીધી નથી અહીં તો જ્ઞાયક સ્વરૂપ ચૈતન છે એને એની પરિણતિ એટલી અવસ્થા ચૈતન્યની શુદ્ધ અવસ્થાથી ચૈતન્યની પરિણતિ છે અવસ્થા પુણ્યપાપના વિકાર એ કઈ ચૈતન્યની અવસ્થા નથી એ વાત આ લીધી છે સમજાય છે કાંઈ સરળતા નિત આત્મતત્વની આશાથી એકલો કુટસ્થ આત્મા છે કોઈ બૌદ્ધનો મત હતો આ એકલો કુટસ્થ માનનારનો છે એકલો કુટસ્થ પણ કુટસ્થ છે એનો નિર્ણય કોણ કરે અનિત્ય પર્યાય નિર્ણય કરે છે એનો નિત્યનો નિર્ણય નિતમાં હોય નહી સમજાય છે હું કુટસ્થ છું પણ કુટસ્થ કોણે નિર્ણય કર્યો ધ્રુવે નિર્ણય કરનાર પર્યાય છતાં એને માનતો નથી ના 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 એ બધો ભ્રમ છે પર્યાય છે અને અવસ્થા છે આત્મતત્વની આશાથી એકાકાર રૂપ કલ્પતો આ બધી અનેકાકાર અવસ્થાઓ થાય એ શું જાણવાની દશામાં અનેક રૂપે જ્ઞાન થાય એ શું હું તો એકાકાર થવા માંગુ છું અને અનેકાકારને છોડવા માંગુ છું એમ અજ્ઞાની માને સમજાણું કાંઈ ઉછળતી નિર્મળ ચૈતન પ્રણતિથી જુદું એને તો ખબર નથી હો આ પછી ભાષા કેવી એવી છે ભાઈ ભાષા તો એમ લઈને સૌથી નિર્મળ પ્રણતિ પણ એનો અર્થ કે જ્ઞાનની અવસ્થા નિર્મળ વહેતી હોય જ્ઞાનની અવસ્થા જ્ઞાન રૂપે હોય જ્ઞાનની અવસ્થા કે રામ રૂપે અહીં તો જ્ઞાની છે તો પણ એમ લીધું છે સમજાણું કાંઈ ઉછળતી નિર્મળ ચૈતન પરિણતિથી જુદું એટલે જ્ઞાનની અવસ્થા ક્ષણે ક્ષણે જ્ઞાન રૂપે થાય છે પણ એ અવસ્થાને ન માનતો એનાથી જુદું કોઈ તત્વ ભિન્ન છે એમ માનીને પોતાની અવસ્થાને કબૂલતો પોતાની અવસ્થાને જાણતો નથી માનતો નથી અનુભવતો નથી સમજાણું કાંઈ ચૈતન પ્રણતિથી જુદું ઉછળતી નિર્મળ ચૈતન પ્રણતિથી જુદું આત્મતત્વ નહી છે આ જ્ઞાનના અંશો જાણવાની અવસ્થા રૂપે
ભિન ભિન થાય આ શું? હું તો એકાકાર રહેવા માંગુ, મારી વસ્તુ એકરૂપ હોવી જોઈએ. પણ એ એકરૂપ વસ્તુ નિત્ય ધ્રુવે એકરૂપ છે, પણ પર્યાય તો અનેકપણું છે. એ અનેકપણાને ન માનતો જ્ઞાનની અનેક અવસ્થાઓ વડે જાણવું છે એને ન માનતો ધ્રુવને તે અવલંબી શકતો, ધ્રુવને અનુભવ કરી શકતો નથી. પરંતુ એવું કોઈ આત્મ તો નથી એમ કે છે. અવસ્થાની નિર્મળ અવસ્થા ધારા વિનાનું કોઈ તત્વ છે એમ છે નહી. જેવું વાત છે અનેકાંતનું, કઈક ઈચ્છે છે પરંતુ એવું કઈ છે નહીં. નિર્મળ અવસ્થા જ્ઞાનની થયા કરે છે, એ અવસ્થા છે ને વસ્તુ ધ્રુવ ટકાવ છે. અને એ અવસ્થા છે એ કબૂલ કરે છે, આ નિત છે એ કબૂલ કરનાર જ અવસ્થા છે. એને ઠેકાણે કે અવસ્થા નથી, મારે એકાકાર થવું. પણ એકાકાર થવું એ કોણ છે? એમાં તે લક્ષ્મીનું એકાકાર થવું છે જી, મારે એકરૂપ રહેવું. પણ એકરૂપ રહેવું એ ગણિત એમાં કર્યો, સમજાય છે? પર્યાયમાં એકરૂપ થવું, એકરૂપ રહો, એવો નિર્ણય પર્યાય ના થાય. અને એ પર્યાય છોડી દેશે, એટલે થાય છે છતાં છોડી દેશે. સમજાણું કઈ? સાધવાદી તો ચૈતન્ય વસ્તુની વૃત્તિના પ્રણતિના પર્યાયના ક્રમ દ્વારા, દેખો ધર્મી જીવ ચૈતન્ય વસ્તુ નિત્ય હોવા છતાં તેની વૃત્તિ ક્ષણે ક્ષણે ક્રમે ક્રમે નિર્મળ ધારા વહે છે. તે મારી છે ને મારામાં છે અનુભવે. સમજાણું કઈ? જોવા ચૈતન્ય વસ્તુની પ્રણતિના પર્યાયના ક્રમ તેની અનિત્તાને અનુભવતો થકો. જ્ઞાન વસ્તુ ત્રિકાળ છે, એની અવસ્થા વર્તમાન જ્ઞાન રૂપ છે, શ્રદ્ધા રૂપ છે. એ જ્ઞાનની અવસ્થા જ્ઞાન રૂપ છે, તેને ક્ષણે ક્ષણે અનેક પ્રકારે જાણતો થતા તે પર્યાયથી એકલો મુંજાતો નથી. મારું નક્ષત્ર ધ્રુવનિત છે અને પર્યાય અનિત ને અનુભવે છે. સમજાણું કઈ? બોલો કે ભાઈ ભગવાન ની ભક્તિ કરીએ ને બસ ભજન કરીએ, તંબોરો વગાડી લેજો. હે એવી દેશી બોલે, બોલો નતો કરે છોકરો કાલ નથી મોરબી માં એવો બોલે, ગાયન બોલે મારો ત્યાં ધોજાવી દે મોરબી મોરબી છોકરો નથી મંતુર મીર એવી બોલે. પણ આમ ત્રણ કડી બોલે તો કેતને હતા કે નહીં હતા, ચોથી કડી બોલે તો લો વાહ ભાઈ લોકો એમ કરી નાખી મારી એમ દેશ. પણ એ તો કંઠ છે ને કંઠ ની ધ્રુજા છે, એમાં આત્મા ક્યાં આવ્યો? સમજાય છે? એમાં જાણનારી જ્ઞાન ની પર્યાય છે, એ પર્યાય એની છે. કંઠ ને ફણસો વિજ્ઞાકારે જ્ઞાન જ્ઞાની પર્યાય થાય, પણ જ્ઞાન ની પર્યાય એની છે, આ એની નથી. સમજાણું કઈ? ભક્તિ માં એમ બધા કરે ને સૌ ભક્તિ લાંબ. હા હા હા, ધૂન લાગી છે એની પણ લાગી, રાગ ની ધૂન છે. ધૂળ માં બંધાય ની કહ્યું છે ફરી કીધું ને ચોરણ માં આવતો ખૂબ એમ ભાઈ બોલી લાગે બાંધ્યા કીધા. આને કેવું હું મને અત્યારે ભક્તિ ચોરણ માં આ 155 નું છે ને ત્યાં ભાઈ સી ગયા હતા ચીમન માં, સુરત નો એક નથી ચીમન ગવિયો છે, બહુ હોશિયાર હતો. ગૌ હોશિયાર એટલે લોકોને એ કર્યા કરતો હતો, દી દી કરતો. દિવાળી હોય ને દિવાળી, દિવાળી બોલે દિવાળી કરતા દી દી કરી પછી વાળી ન બોલે એટલે. હવે પણ એમાં શું છે ભાવ તો સમજશે. અરે વાણી ક્યાં કંઠ ક્યાં, એ તો જડ છે. કંઠ ધોજા હોય માટી ધૂળ છે, એમાં મીઠાશ આવી છે બીજી, એમાં આત્મા ક્યાં આવ્યો? સમજાણું કાંઈ? અને એના તરફ નો જરૂર વિકલ્પ છે કે રાગ છે વિકાર છે, એ આત્માની પરંતિ નથી એમાં કે છે. આ જ્ઞાન સ્વરૂપ છે, એની જ્ઞાનની પરંતિ એની છે.
રાજપણ થી જ્ઞાન ની સ્વરૂપ એની નથી. સમજાવું કઈ ચૈતન જ્ઞાન મૂર્તિ છે એમ સિદ્ધ કર્યો છે ને તો પહેલા ત્યાંથી શરૂઆત કરી. જ્ઞાન સ્વરૂપ છે એની અવસ્થા જ્ઞાન રૂપ છે, એની અવસ્થા કોઈ રાગરૂપ કે પરરૂપ તો છે નહીં. અજ્ઞાની અવસ્થાની અનેકતાને ન માનતો શિકાર ધ્રુવને અવલંબા જતા પણ વસ્તુ રહેતી નથી. વસ્તુ અવસ્થા છે એની, એ અવસ્થા ત્રિકાળને અવલંબે છે એની તેને ખબર. જ્ઞાની ચૈતન્ય વસ્તુની પરણતિ જુઓ, વૃત્તિ પરણતિના પર્યાયના ક્રમ દ્વારા તેની અનિતતાને અનુભવતો ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયથી અવસ્થાથી ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન અનિત છે. આ અનિતપણું કેટલાકને ગોઠે નહીં કીધું ને કે 2000 અનિત આત્મા પર્યાય અનિત છે તે બહુ ભાગ્યો સાંભળીને આવ્યો તો કહો કેવા અધ્યાત્મી છે મહારાજ મંગાવી લીધા હોય ને સામે અમારા ત્યાં વાંકરને આવતા. આત્માની પર્યાય અનિત છે, ક્ષણે ક્ષણે બદલે છે, એ બદલે છે તે આત્માનો નિર્ણય કરે છે. અરે અનિત આત્મા જબ્બર પર્યાય અનિત ન હોય તો વસ્તુ નિર્ણય કરે કોણ? પેલી મિથ્યા શ્રદ્ધા છે પછી આખી શ્રદ્ધા કરે એ કરે કોણ? જાણું કઈ એકલો કુટસ્થ આત્મા હોય તો નિર્ણય કરે કોણ? દુઃખને વેદે કોણ, સુખને વેદે કોણ? અવસ્થામાં ક્ષણે ક્ષણે જ્ઞાનની અવસ્થા નિર્મળ થાય છે. ચૈતન્યનો સ્વભાવ વિનાયક છે તો એ અવસ્થા એ ક્ષણે ક્ષણે જ્ઞાનની અવસ્થા શ્રદ્ધાની અવસ્થા વગેરે નિર્મળ અવસ્થા થાય છે. એ અવસ્થાને જ્ઞાની જાણે છે કે અવસ્થા મારી છે. આ અવસ્થા થતાં હું કઈ ખંડ ને ભંગ થઈ ગયો છું એમ માનતો નથી. એવા જ્ઞાન ને અનિતતાથી વ્યાપ્ત થતા ઉજ્જવળ માને છે. જો ભલે નિર્મળ અવસ્થા અનેક થાય પણ છે બધી ઉજ્જવળ, એ કઈ અનેક છે એમાંથી મેરી છે એમ નથી. કામ જ્ઞાન સ્વરૂપ આત્મા નિત્યાનંદ પ્રભુ એની વર્તમાન અવસ્થા ઉજ્જવળ છે. કારણ કે વસ્તુની પર્યાય ઉજ્જવળ છે એમ કે છે, એની પર્યાય છે, ઉજ્જવળ એની દશા છે. એને જ્ઞાની અનુભવે છે, અજ્ઞાની ને માનતો. જાણો એકાંતવાદી જ્ઞાન ને સર્વથા એકાકાર નિત પ્રાપ્ત કરવાની વાંધા થી રોજ હું એને મારે જોવે છે ભાવના. પણ એ ભાવના છે એ પોતે પર્યાય છે. નિત્ય ત્રિકાળ ભગવાન છે એની જે ભાવના છે એ પર્યાય છે, અવસ્થા છે, અનિત્ય છે. એ અવસ્થા અનિત છે વિચાર કરે છે. સમજાણું કઈ ઉપસ્થિત વિણસ્તી ચૈતન પરિણતિ થી જુદું, જ્ઞાનની અવસ્થાથી તદ્દન જુદી કોઈ ચીજ છે પણ જુદું કઈક ને જ્ઞાન નહીં છે. પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. અવસ્થા જે થાય છે પરિણામ, એ પરિણામ થી જુદી કોઈ ચીજ નથી. પરિણામ જેનું છે એ પરિણામ એ ટકાઉ છે, જેની અવસ્થા છે એ ટકાઉ છે. એકલો જ પરિણામ છે, પરિણામ નથી એમ છે. અને પરિણામ વિનાનું એકલું પરિણામ ટકાઉ વસ્તુ હોય એમ હોઈ શકે નહીં. પરિણામ વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના સજમ બીજો સમાવે છે ને. સમજાણું કઈ ના નહીં. પરંતુ પરિણામ સિવાય કોઈ જુદો પરિણામી તો હોતો નથી. અરે સાધવાદી તો એમ માને છે જો કે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે, વસ્તુ તો ત્રિકાળ નિત્ય છે દ્રવ્ય, તો પણ ક્રમશ ઉપસ્થિતિ વિણસ્તિ ચેતન પરિણતિના ક્રમને લીધે વિના અનિત પણ છે. એ આત્મા અનિત પણ છે એમ કે છે. પર્યાય અવસ્થા એ આત્મા દ્રવ્ય નિત છે, પર્યાય પલટાય આવે છે ને. બાળા દીવ ત્રણ નું જ્ઞાન એક ને આત્મસ્થિતિમાં આવે છે. બારથી વાત લીધી છે જો આ 14 ભંગ થયા એ
છઠ્ઠી શરૂ કર્યા નહી, પાંચમે પૂરું થયું છઠ્ઠી ઓમવાર ના શું સોમવાર સોમવાર શું કર્યું રવિવાર નહીં તમારે રવિવાર હતો ને શનિવાર શનિવાર હતા રવિવાર શું કર્યું રવિવાર શું કર્યું આઠ દી થયા મેં મગ્ન ચૌદ બોલ થયા એ તો વદના ભાષા બાતી કરી વદના બોલે છે ક્યાંય એ તો જાણનાર છે ને કે આવો હું છું એ કઈ ખડી નથી એમ ટીક આવશે ભાષા બાતી આ પ્રમાણે અનિત નો ભંગ કર્યો લે હવે એનું સરવાળો ઇતિ અજ્ઞાન વિમુઠાનામ જ્ઞાન માત્ર પ્રસાધયન આત્મ તત્વ અનેકાં સ્વયમેવ અનુભૂયતે એવો અનેકાંત ની પણ મર્યાદા છે એમાં કઈ અનેકાંત આત્મા નિત છે તો તે આત્મા દ્રવ્ય નિત છે ને દ્રવ્ય પણ અનિત છે એમ હોય અનેકાંત દ્રવ્ય નિત છે ને તે જ પાછો કથન થી અનિત છે દ્રવ્ય એમ અનેકાંત હોય નહીં પર્યાય અનિત છે એ જ આત્મા પર્યાય નિત છે એમ ન હોય શકે અનેકાંત એમ ન કહેવાય અનેકાંત દ્રવ્ય નિત છે ને પર્યાય અનિત છે એમના અનેકાંત છે બે ધર્મ થી પરસ્પર વિરુદ્ધ ધર્મ છે નિત ને નિત છતાં પરસ્પર વિરુદ્ધ ધર્મ વસ્તુની નિભાવનારી શક્તિઓ સમજાવણું કાંઈ એકલા જ્ઞાન જ્ઞાન કરે ને શુદ્ધ ની વાતો કરે એથી આ આચાર્ય જઈ અનેકાંત ને સ્પષ્ટીકરણ કર્યું છે આમ આખા સમય સાલ વાંચ્યા નહીં તરીકે એક જ આત્મા ત્યાં શુદ્ધ છે એમ લઈ જાય કઈ પછી એની પર્યાય એવું છે એમાં અનેક ગુણ છે એ આમાં અનેક ગુણ આમાં જ આવશે આમાં આમાં જ આવશે આ વર્ણનું હવે અનેક ગુણ છે એક જ વસ્તુ નથી પણ એક વસ્તુમાં અનેક ગુણ છે અનેકાંત છે દ્રવ્ય એક છે ગુણે અનેક છે એવું જ એ વસ્તુનું સ્વરૂપ છે દ્રવ્ય અનેક છે ને ગુણે એક છે એમ નહીં દ્રવ્ય અનેક છે ને ગુણે એક છે એમ નહીં પણ દ્રવ્ય એક છે ને ગુણે અને દ્રવ્ય એક છે તે એક જ છે ને દ્રવ્ય પણ અનેક છે એમ નહીં અને ગુણે અનેક છે તો ગુણે પણ એક જ છે એમ નહીં અનેક આમ ભારે તકરાર સમજાવીને નહીં એ બધું કે વ્યવહારિક થાય નીચેથી થાય નિમિત્તથી થાય ઉપાદાનથી થાય કર્મની પર્યાય પણ એના ક્રમમાં આવે નહીં જો આ સ્થિતિ ઘટાડી દે છે પુરુષાર્થથી સ્થિતિ વધી જાય છે કર્મનો રસ ઘટી જાય છે એ આત્મા નિમિત્ત થયું એને કારણે ફેરફાર થઈ જાય છે સાસમાં આવે નહીં એમ અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ બધું કરે જીવ જેવા પરિણામ કરે ત્યાં ફેરફાર થઈ જાય આને કારણે એમ નથી એ કાળે ત્યાં સહયોગ છે ઉપાદાનમાં ત્યારે આવું નિમિત્ત એને કહેવામાં આવે છે પરમાણુમાં પણ તે કાળે તે અવસ્થા ઘટવાની હોય વધવાની હોય એવી એની પોતાની યોગ્યતા છે આત્માને કારણે ત્યાં સ્થિતિ વધે ઘટે છે એમ નથી પંડિતજી આવે પુરુષાર્થ કરે તો કર્મની સ્થિતિ તોડી નાખે જો એમાં સ્થિતિ હતી આ નિમિત્તને દ્વારા તૂટી એમાં કર્મ નિયત ક્યાં રહ્યું એ જ કર્મ નિયત છે અને કેટલાક પરમાણુની સ્થિતિ નહોતી ઘટવાની ન ઘટી જેની ઘટવાની હતી એની ઘટી એનો અર્થ થયો સમજાણું કાંઈ ઘણા પરમાણુ પડ્યા છે એમાંથી અમુકની ઘટી ને અમુકની ન ઘટી એનું કારણ સમજાય છે હે તો પોતાની યોગ્યતા છે પરને લઈ શું થયું છે પૂર્વોક્ત રીતે અનેકાંત અજ્ઞાન મૂળ થયેલા જીવોને ભાન નથી કે આત્મા શું છે ગુણો શું છે અવસ્થા શું છે એક જ પક્ષ માનનારા એકાંતી એને આ અનેકાંત અજ્ઞાનથી મૂળ થયેલા જીવોને જેવું ભાષા એમ લીધી છે અજ્ઞાનથી મૂળ થયેલા જીવો કર્મના દર્શન મોહના ઝોર થી મૂંડ થયેલા જેવો એમ નથી
અચાનક અમૃતાનંદ અચાનક કીર્તિ અજ્ઞાન વિમુઢા નામ જો એનો અર્થ ને કઈ તો એને એનો અર્થ એ કોનો અર્થ એનો અર્થ લીધો ને કીર્તિ અજ્ઞાન વિમુઢા નામ જ્ઞાન માત્ર પ્રસાદયન એનો શબ્દ છે અચાનક એ રીતે અનેકાંતના અજ્ઞાનથી મૂઢ થયેલા જેઓને જ્ઞાન માત્ર આત્મ તત્વ પ્રસિદ્ધ કરી દે છે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે રાગ વિકાર નિમિત્ત સ્વરૂપે નથી એમ જ્ઞાન સ્વરૂપ કહેતા પણ આ તત્વ આદિ ના બોલો એમાં સિદ્ધ થાય છે સમજાણું થાય જ્ઞાન માત્ર આત્મા કહેતા પણ આવું અનેકાંશિત થાય છે એમ કે છે જ્ઞાન છે એમ કીધું છે નિત્ય છે ને છે બે છે થયું એક છે નાની છે બે છે થયું અનેકાંત શ્રાદવાદ અજ્ઞાન મૂળ પ્રાણીને જો એક અર્થ હોય એવા અર્થનું કાંઈ કહે છે અનેકાંત શ્રાદવાદ અજ્ઞાન મૂળ પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મ તત્વ પ્રસિદ્ધ કરતો સ્વયંમય અનુભવાય છે ભગવાન આત્મા જ્ઞાન માત્ર હોવા છતાં જ્ઞાનનું નિત્યપણું જ્ઞાનનું અનિત્યપણું જ્ઞાનનું એકપણું જ્ઞાનનું અનેકપણું એ જ્ઞાન માત્ર કહેતા સ્વથી સતપણું પરથી અસતપણું એવું જ્ઞાન માત્ર કહેતા એમાં બધું સિદ્ધ સ્વયં એમ કીધું ને સ્વયંમય અનુભવાય છે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કેતા જ્ઞાન સ્વરૂપે છે અને જ્ઞેય રૂપે નથી એમ થઈ ગયું નહીં જ્ઞાન પ્રસિદ્ધ કરતા આત્મા જ્ઞાન છે એમ કેતા અનેકાંત થઈ ગયા જ્ઞાન જ્ઞાન સ્વરૂપે છે જ્ઞેય અસત જ્ઞેયપણે નથી જ્ઞાન વસ્તુ તરીકે એક છે જ્ઞાન અને અવસ્થા તરીકે અનેક છે એમ જ્ઞાન દ્રવ ક્ષેત્રકા ભાવથી સતપણે છે પોતાના વસ્તુથી સત છે પોતાના ક્ષેત્રથી સત છે પોતાના કાળથી સત છે પોતાની શક્તિથી સત છે એમ કહેતા પરના દ્રવ ક્ષેત્રકા ભાવથી નથી અસત છે એ અમારી જાય સમજાણું કઈ આવું બધું શીખવું પડે મારું આવું છે ભૂલ કાઢવી હોય તો શીખવું પડે કે છે અનાદિની ભૂલ છે ને એમાં એને આત્માનું જ્ઞાન કરવું છે ને આત્માનું ધર્મ કરવું એના બધું સમજવું પડશે નહીતર ભૂલ નીકળશે નહીં નહીં તો એકાંતમાં ક્યાંક ચાલ્યો જાય જાવતા રાલ્યો જશે ત્યાં ગરી ગયો એકાંતમાં વસ્તુ દ્રષ્ટિ આવશે અને વસ્તુની દ્રષ્ટિ પ્રાપ્ત થયા વિના એનું જન્મ મરણ મળશે નહીં બરાબર છે ચિમન ભાઈ રળવા હતું કેટલું માથા પડે જુઓ ને તે પણ પછી ના મળે પૂન હોય તો મળે કઈ રળવાનો પ્રયત્ન મળે છે હે પ્રયત્ન કર્યા વિના જ મળે છે ત્યાં હું રાહ કરે માટે મળે છે કોણ રહે પણ રાગી છે રાગ આવે એમને રે નહીં મળે છે એમ કેમ કીધું મૂવી છે તો રાગ આવે એમ કીધું પણ રાગ આવે માટે મળે એમ કોને કહ્યું ભગવાનભાઈ જો ભગવાનભાઈ કેટલા હેરાન થાય છે ને હજી ઘણી જો છોકરાઓને જાય જ નહીં ત્યાં જાય અથવા જાય ને મુંબઈ થી લાવ્યા છું અન્યાથી ત્યાં જાય બધું કેમ કરે જાય હું તો પડે ને મહિનો બે મહિને અંબા બઉ પૈસા ઘણા થઈ ગયા 40-50 લાખ તો હક નથી છોકરાઓને હાથવા ન્યા કરવા જાય છે એ હારી મમતા એવી શકે છે એ છે કે મમતા તારા સ્વરૂપમાં નથી એમ કે કઈ તો તારું સ્વરૂપ છે જ નહીં એમ કે છે મમતા એ તારું સ્વરૂપ જ નથી
મમતા કરવી એ સ્વરૂપ તો નથી, પણ મમતા એ તારું સ્વરૂપ નથી. આ તો તારું સ્વરૂપ જ્ઞાનાનંદ એકનું સ્વરૂપ તારું છે. સમજાય છે કઈ નહી? વિકલ્પ જે છે શું શું તારા સ્વરૂપ જ નથી, એ આત્મા નથી એમ કે છે. ઈશો આત્મા નથી, શરીર આત્મા નથી, કર્મ આત્મા નથી, પણ પુણ્ય પાપ નો ભાવ થાય આત્મા નથી. એને અહીં આત્માની વાત જ કરી નથી. એની અહીં શું કીધું? જ્ઞાન માત્ર આત્મ તત્વ ને પ્રસિદ્ધ કરતો. દેખો, જ્ઞાન માત્ર આત્મા તત્વ ને પ્રસિદ્ધ કરતો અનેક આમ. સમજાય છે? એકલો જ્ઞાન પિંડ પ્રભુ, અને એની અવસ્થા પણ જ્ઞાનની, જ્ઞાનની રાગાદી વિકારની અવસ્થા એની અવસ્થા નહી. સમજાનું કઈ? વિકારની નાસ્તી એ ભાઈ અહીં લીધી નથી. એની પર્યાય ની નાસ્તી દ્રવ્યમાં, દ્રવ્યમાં ફરી એ વાત લીધી. ફક્ત ભગવાન આત્મા, એને આત્મા કહીએ એની વાત છે ના? એ તો પુનપાપ ના વિકલ્પ આત્મા ક્યાં છે? સમજાણું કઈ? ભગવાન ચૈતન મૂર્તિ આત્મા, એના આ 14 બોધ છે. એટલે જેને અનેકાંતપણે સમજાણા નથી, પોતા પણ છે અને પરના વિકારાદી પણ નથી. સમજાણું કઈ? એવું જેનું સ્વરૂપ છે, વિકાર સહિત છે ને પછી વિકાર રહી છે ને, એમ વિકાર છે એનામાં છે જ નહીં. સમજાણું કઈ? એવું આત્મ ભગવાન, જ્ઞાન સ્વરૂપી આત્મા, એની દ્રષ્ટિ લેતા અનેકાંત એમાં સ્થિત થઈ જાય છે. વિકાર જ્ઞાન રૂપ છે, વિનય ને જાણતા પણ કઈ વિનય રૂપ થતો નથી. જ્ઞાન રૂપમાં અનેકતા શક્તિઓની અવસ્થાની હોવા છતાં તેનું એક રૂપ ટળતું નથી. દ્રવ્ય દ્રવ્ય એક છે. જ્ઞાન શું એમ કેતા એક ને અનેક અનેકાંત માં સ્થિત થઈ જાય એમ કે છે. સમજાણું કઈ? ભગવાન જ્ઞાન માત્ર આત્મા એમ જ કેતા, અથવા એમ જ ભાવમાં લેતા એ છે અને પર પણ નથી, એમાં આવી જાય છે અનેકાંત એમ કે છે. એમ કે છે જુઓ, અજ્ઞાન પ્રાણી જ્ઞાન માત્ર આત્મા પ્રસિદ્ધ કરતો સ્વયં અનુભવાય છે અનેકાંત એમ. એવો સ્વયં અનુભવાય છે એના જ્ઞાનમાં. આ જ્ઞાન ચૈતન સૂર્ય તે એમ કેતા અનેકાંત થી તે આત્મા જ્ઞાન માત્ર અનુભવમાં આવે છે. રમચંદજી આ પોતાની મેળા વાંચ્યું છે કેટલી વાર કરે છે? તેથી આ ઝીણી છે ભાઈ, એ ભાઈ કઈ મુનિઓના ભાઈ છે. જંગલમાં પીડા સિંહ ની પેઠી, એને એક વિકલ્પ આવ્યો ના શાસ્ત્ર બતાવ્યા કેવી ગુફામાંથી નીકળ્યા. સમજાય છે? હાધારણ વાત નથી. એક એક શ્લોકમાં ઘણું ગુઢ બન્યું છે. એ છે ભાષા તો એમ લીધી છે, અનેકાંત સાધવાદ, અનેકાંત નો સાધક અજ્ઞાનોણ પ્રાણીઓને વસ્તુનું સ્વરૂપ અનેકાંત એટલે અનેક ધર્મવાળું છે, અનેક અંત આત્મામાં, અનેક અંત અનેક ઘણા ધર્મો છે, અનેક ધર્મો છે, નિત્ય અનિત્ય એક અનેક સ્વતન અસતન એવું નહીં જાણનાર પ્રાણીને જ્ઞાન માત્ર આત્મતત્વ, જો જ્ઞાન માત્ર આત્મતત્વ, જ્ઞાન તે આત્મતત્વ, જાણનાર જણાય જાણમાં એ આત્મતત્વ એમ પ્રસિદ્ધ કરતો અનેકાંત સ્વયંમેવ, જ્ઞાન માત્ર કેતાંત અનેકાંત પોતાની મેળાએ અંદર અનેકપણું એકપણું અનુભવવામાં આવે છે. સમજાણું કઈ?
આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય આ વાત ભાવા જ્ઞાન માત્ર આત્મવસ્તુ અને કાંતમય છે, પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે વાસ્તવિક ભગવાન આત્માનું સ્વરૂપ જ્ઞાનાનંદ ને એની પર્યાય અનિતાદી એક ને અનેક સતને સતાવી એવું અનાદિથી કા પોતાની મેળાએ વિરોધ માન્યું છે સ્વયંમેળ અથવા તો એકાંતવાદ નો ઉપદેશ સાંભળીને નિસર્ગથી જ્ઞાન માત્ર આત્મ તત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી અનેક પ્રકારે પક્ષપાત કરે છે, કાં એક જ છે કાં અનેક જ છે કાં નિત્ય છે કાં અનિત્ય છે, સત જ છે અસત નહીં, અસત છે સત નહીં, એમ અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાન માત્ર તત્વનું નાશ કરે, જેવું એનું સ્વરૂપ છે તે દ્રષ્ટિમાં લેતો અને અનેકાંત છે એવું લક્ષમાં લેતો નથી, તે અનેકાંત તત્વ એને શ્રદ્ધામાં આવતું નથી, નાશ કરે તેમને અજ્ઞાની જીવોને સાધવાદ જ્ઞાન માત્ર આત્મવસ્તુને જ્ઞાન માત્ર આત્મતત્વનું અનેકાંત સ્વરૂપનું પ્રગટ કરે છે, સમજાય? જો પોતાના આત્મા તરફ દેખી જવો આની પર પરની વાત નથી, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ છે એમ પોતાના આત્મ તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો સાધવાના ઉપદેશ અનુસાર જ્ઞાન માત્ર આપોઆપ અનેક ધર્મો વાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. શું કહે છે? સમજાય છે? પોતાના આત્મા તરફ દેખી પોતી આત્મા છે એવો અંતર નજર કરી અનુભવ કરી એના તરફના વલણ કરીને એનો અનુભવ કરી જો અનુભવ કરીને જોવામાં આવે જેથી જ્ઞાન ભગવાન આત્મા એકલો જ્ઞાન સ્વભાવ આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એવું જ્ઞાન માત્ર ઉપર પણ નજર કરી જો એનો આશ્રય કરી એને સન્મુખ થઈ અનુભવ કરવામાં આવે તો સાધવાદના ઉપદેશ અનુસાર જે આ ઉપદેશ કર્યો અને એમાં છે એવું જ્ઞાન માત્ર આત્મસ્તુ આપોઆપ અનેક ધર્મો વાળી તત્વ કથાની પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. જ્ઞાન ધારાના પ્રત્યક્ષ વેદન આ વસ્તુ આવી છે, પર્યાય ભિન્ન ભિન્ન થાય છે, વસ્તુ એક પર્યાય અનેક છે, વસ્તુ એક પર્યાય થી છે કે દ્રવ થી છે પરથી અને દ્રવ થી છે ને તે પર્યાય થી નથી, સમજાણું? કઈ દ્રવ થી દ્રવ છે તે દ્રવ પર્યાય થી નથી, કેમ? દ્રવ ધ્રુવ એક રૂપ રહે છે અને પર્યાય નો અનુભવ ભિન્ન ભિન્ન થાય છે, એવો પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે એમ કે છે. પ્રત્યક્ષ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનમાં વેદનમાં સદા સન્મુખ થઈને આત્માને જોવે તો જોવા એની સામે જોવે તો વાંચીને સાંભળવા સામે જોવે તો મળે એવું નથી એમ કે છે. અંદર વસ્તુ છે એની સામું જોઈને જો એનો અનુભવ કરવામાં આવે એટલે વર્તમાન અવસ્થામાં સ્વભાવ સન્મુખ થઈને અવસ્થા પ્રગટ કરવામાં આવે તો પ્રત્યક્ષ અનુભવ થાય, અનેક આપોઆપ અનેક ધર્મ વાળે એમ પ્રત્યક્ષ અને ખ્યાલ આવશે. વસ્તુ કાયમી નહીં રહે છે, અવસ્થા બદલે છે, વસ્તુ અનેક છે પર્યાય, વસ્તુ એક છે, હું છું કે છું રાગાદીથી નથી, મારું પરિણમન વ્યવહારથી નથી નિશ્ચયથી છે એવું તને આપોઆપ અનુભવમાં એમ કે છે. સમજાણું કાંઈ?
આપોઆપ અનેક ધર્મોમાં પ્રત્યક અનુભવ ગોચર થશે. અનેક ધર્મોમાં વિકાર ન લેવા. પોતાના અનંત આનંદ આદિ જે ગુણો છે અથવા સતત આદિ જે સ્વભાવ છે એ બધા જ્ઞાન ના ખ્યાલમાં તને આવી જશે. પ્રત્યક્ષ ખ્યાલ છે એમ કે છે. આ તો એનામાં નથી એવા રાગ થી લત છોડી જે એનામાં પર્યાય ગુણ દરેક છે પણ રાગ ને એમાં નિમિત્ત નથી એનું લક્ષ છોડી અને પોતાના લક્ષમાં જો જાય તો તેને આપોઆપ પોતે અનેક ધર્મ વાળી અનુભવમાં આવે. સમજાણવાના આ તો બહુ થોડા માણસમાં હવે હાલ એમ જીવન બહુ માટે હે પ્રવીણ પુરુષો છે ને હે ડાયા પુરુષો જો ડાયા પુરુષો કરીને સંબોધન કરી તમે જ્ઞાન ને તત સ્વરૂપ જો એ ભગવાન આત્મા તત નામ જ્ઞાન રૂપે છે એ અતત સ્વરૂપ જ્ઞાન અપર થી રાગ થી નથી. એક સ્વરૂપ વસ્તુ રૂપે એક રૂપ અવસ્થા થી અનેક સ્વરૂપ તને ખ્યાલમાં આવશે કે છે. પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી સત સ્વરૂપ પોતે વસ્તુ છે તેથી તેની વસ્તુ તરીકે સત એના ક્ષેત્ર તરીકે સત તેની અવસ્થા તરીકે સત તેની શક્તિ તરીકે સત અને પરના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી અસત એ શરીર કર્મ ને રાગ આદિ ના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી તું અસત છો કારણ કે એ નિર્મળાનંદમાં મલિનતાનો અભાવ છે માટે અસતપણે આત્મા તેમ તને અનુભવમાં આવશે. નિર્મળ જ્ઞાનની અવસ્થાથી સત અને મલિન અવસ્થાથી અસત એમ તને આત્મા તરફ દ્રષ્ટિ આપતા અનુભવમાં આવશે એમ કે છે. જાણો આ 14 બોલ થઈ ગયા છે નામ પર દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી અસત છે પર વસ્તુ પર ભાવ પર અવસ્થા પર ક્ષેત્ર એનાથી નથી આટલામાં છે એમ તને ખ્યાલ આવે ને આ અહીં છે અહીં છે દ્રવ્ય અહીં છે ક્ષેત્ર અહીં છે કાળે અહીં છે અને ભાવે અહીં છે અને એનામાં પર દ્રવ ક્ષેત્ર કાળ ભાવ આ છે તો પર નથી એમાં અંદર ખ્યાલમાં રાગ નો આવ્યો સોના લક્ષે દ્રવ ક્ષેત્ર કાળ અસ્તિ છે એમ અનુભવમાં આવતા રાગ નો અનુભવ ન આવ્યો એટલે પર વસ્તુ એનામાં નથી એમ નક્કી થઈ જેથી કઠણ ભાઈ ભાઈ માણસ ને હું પણ વસ્તુ કેવી છે હે આસાન થાય છે તો કરો થોડું થોડું વસ્તુ છે એ જ્ઞાન આદિ ગુણ નો પિંડ છે એને જ્ઞાન માત્ર કહ્યું કેમ જ્ઞાન માં બધા જણાય છે કે જ્ઞાન આત્મ તત્વ છે એમ કહ્યું એ જ્ઞાન માત્ર આત્મા તેની સન્મુખ થઈને જોતા કે આ સમુદબોલ સ્વરૂપ તને ભાષ્ય આ રૂપે છું અસ્થિર રૂપે છું એમાં રાગ આદિ નથી આવતો માટે એ રૂપે હું નથી એમ તને અનુભવમાં કર્મ રૂપે નથી શરીર રૂપે નથી વાણી રૂપે નથી આ રૂપે નથી કારણ એના અનુભવમાં એ કઈ આવતું નથી. સમજાણું કઈ ખાવા જાય ને તો ખબર ન હોય શું કર્યું છે શું શું કર્યું છે પણ ખાવા બે ત્યાં જાય પીરશું તો આ છે ને બીજું કઈ નથી એમ નક્કી થઈ જાય નક્કી થઈ જાય નહીં ઘરમાં જતો પણ શું કર્યું છે આંત છે તે પૂરી કરી છે ભજીયા કર્યા છે શું કર્યું છે અત્યારે બહુ ટેવ છે ને હું પુગલા પુગલા બધી છોકરાને ખબર ન હોય શું કર્યું છે આ ખાવા બે ત્યાં જાવે ત્યાં સમજાય આ છે આ નથી ત્યાં બીજું નથી
બીજું રંધાણું હે છોકરા પૂછે છે તું પેલા શું વાત છે, મને ખબર નથી શું રાંધણ છે. ખાવા બેઠા ખબર પડે કે આ સ્નાન એમ આત્માનો અનુભવ કરે ત્યારે ખબર પડે કે મારો હાથ ના એમ કે છે. છોકરા પૂછે ના જી કોણ લીલા શું કર્યું રા ખાઈને આવે પછી થોડું કઈ ખાધું નથી શું કર્યું થોડું નથી. પહેલે તો ખીચડી ને રોટલા ખાતા, હવે આ બધું ફરી ગયું છે ને પરસા બહુ ખાય છે ને હાજી હમણાં બહાર નીકળતું નથી, એક વાર પેલા નીકળતા ત્યાં ગંધા કઈ ખાતું નાખે તેલ ગંધા એવું પસંદ કરી શકે. એમાં તો તેલમાં કઈ ઢોકળા બોકળા ખાતા હોય તો એની ગંધ તેલમાં એવી આવે છે, ખાતા જેવી લાગે તો છે ઢોકળા બોકળા તમારા ખાતા એ બધું આવે ને એમાં ગંધ આવે. એ હવામાં ખ્યાલ આવે કે ઠીક અહીંયા ખાતા ઢોકળા છે કામ થયું ત્યાં ઈ છે ને બીજું મથેમ નક્કી થાય કે નહીં હે બીજું નથી આ થાય એમ આત્મા જ્ઞાનાનંદ ભગવાન આત્મા શું હશે એમાં એમ જેને નક્કી કરવું હોય તો એના તરફ તરફ જઈને અનુભવ કરે તો આ આનંદ અને જ્ઞાન છે ને રાજાજી હું જેથી હે એ તો નથી એમ આવ્યું આ છે બીજું અમે નથી એમ જ્ઞાન સમજાવું કાંઈ એમ કે કીધું શું બાકી હે પ્રભુ તમે જ્ઞાન ને આ રીતે અનુભવો અને એ ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ ગોચર કરી પ્રતીતમાં લાવો જ્ઞાન માં લાવો કે આ વસ્તુ આ છે બીજી નથી એમ તમને ખ્યાલ આવી છે. સમજાય છે ગાય જ્ઞાન આદિ આનંદ આદિ બધું જ્ઞાન માં જાય છે એવું વાતવા છે એને તમે અનેક ધર્મ લાવો પ્રત્યક્ષ અને ધર્મ સ્વરૂપ છે ને પ્રત્યક્ષ અનુભવ ગોચર કરી તમારા જ્ઞાનમાં તેના સન્મુખ જઈને અનુભવ કરો પછી પ્રતીતમાં લાવો ઓહો આત્મા પૂર્ણ જ્ઞાને છે રાગાદી થી કર્મ થી નથી શરીર થી નથી વિકાસ થી નથી તો સમજાણું કઈ આમ પ્રતીતમાં લાભનું એને ભગવાન ધર્મ કહે છે. એને લીધું એટલે તમે એમ કહો છો કે કેલા સિંહભાઈ કે આવી નીચેની વાત વ્યવહાર લોભ થાય છે એમ તમે કહો છો પણ આ તમે વ્યવહારમાંથી આખો આત્મા લોપ થાય છે એ કેમ નથી સમજ એવું લખ્યું તો વ્યવહારનો લોપ થાય વ્યવહારનો લોપ થાય એમ કરો પણ આખા આત્માનો વ્યવહારના હદમાં આખો આત્મા લોપ થાય એની કેમ માંડી નથી અને શાસ્ત્ર જ્ઞાન હજી છે એવું કઈ નથી એમ નહીં એમ લખે તો શાસ્ત્ર જ્ઞાન ભયું નથી ગયું હજી છે એમ કે વ્યવહારનો અભાવ છે એ તો વતનું સ્વરૂપ છે તમે વ્યવહારનો લોભ થઈ જાય વ્યવહારનો પણ એમ કેતા નથી નિશ્ચયનો લોભ થઈ જાય છે વસ્તુ સ્થિતિ એકલા વ્યવહારના માંડી નિશ્ચયનો લોભ થઈ જાય એ કેમ માંડી નું તમે હે પણ વ્યવહારનો લોભ તો છે એમાં અહીં તો આવ્યો ને અહીં એના લોભ છે એનામાં નથી એમ કેવું છે એનામાં છે નહીં એટલે લોભ છે નિશ્ચયનો લોભ થાય છે રાગ ના આજે હાથ છે એમાં નીચેનો લોપ થઈ જાય છે તેથી વસ્તુની સ્થિતિ આમ છે અને વ્યવહારના ને જ નિશ્ચય માને છે એને મૂંઢ ગયા છે પણ નિશ્ચય ને કોઈ વ્યવહાર માને છે એમ કઈ કહ્યું છે કોઈ
સત ને અંદર કોઈ અસત માને છે, વસ્તુ સત ક્ષત્રિકાલ જેમ છે જ્ઞાન ભગવાન આત્મા, એમાં વ્યવહારનો લૂપ જ છે કે વ્યવહારમાં નથી. અને તું વ્યવહાર ની એક નહીં માંડી એમાં આખો આત્મા વયો જાય છે એનું શું કહ્યું છે ધર્મચંદજી? એમ કે છે પ્રતીતિમાં એ સંન્ય જ્ઞાન છે, સર્વથા એકાંત માનવું તે જ્ઞાન છે.